મહત્તમ અંતરે ગોઠવવા યશો નો લગતા રહેજો સાથે અણુ આકાર નક્કી કરવો કરવાનું ગણવી એના આધારે કક્ષકો ની ગોઠવણી કરવી કક્ષકો સંખ્યા ગણવી કક્ષકો ગોઠવણી પછી અબંધકાર પછી ઇલેક્ટ્રોન યુગમાં ગોઠવણી કરવી ઇલેક્ટ્રોન યુગમાં ગોઠવ્યા બાદ ઇલેક્ટ્રોન ધ્યાનમાં ન લઈ આકાર આપવો સમજી ગયા તમે એક વસ્તુ યાદ રાખજો નોંધ કરીને યાદ રાખજો કે સૌથી પહેલા કોનો વહીવટ કરવાનો સૌથી પહેલા કોણ ગોઠવવાનું અને એમાં પણ એક વસ્તુ યાદ રાખજો કે જયારે ત્રિકોણીય દ્વિપિરામિડ રીતે કક્ષકો ગોઠવાયેલી હોય તો સૌ પ્રથમ અબંધકારક ઇલેક્ટ્રોનિક ક્યાં ગોઠવવામાં આવશે ત્રિકોણમાં શું કામ ખબર છે ને એના કારણે અપાકર્ષણ પણ કેવું લાગે ઓછું લાગે સમજ્યા કે વસ્તુ આ કે ના અને બીજું અને બીજું જો ધારો કે આ રીતે હોય ચતુષ એ રીતે આમ ગોઠવાયેલા હોય અને બે અભંગ ઇલેક્ટ્રોનિક હોય તો ક્યાં ગોઠવવાના રહેશે સામ સામે ગોઠવવાના રહેશે એટલે વસ્તુ ક્લિયર આટલી વસ્તુ ક્લિયર કરો પછી ફરીથી એક વખત હજી એક વખત હું તમને કરાવું આકાર ચલો આટલું વસ્તુ ઓકે ડન ને અને બીજું એક નોંધ કરીને યાદ રાખવાનું હતું કે દ્વિબંધ માટે એક જ કક્ષક ફાળવવી હે ને આ પણ એક મુદ્દો હતો પણ લખી લીધા આ બધા આ મુદ્દા લખી લો પેલા અમુક સ્ક્રીનશોટ પાડે છે પણ એ સ્ક્રીનશોટ મોબાઈલમાં જ રહી જાય છે એ લોકો નોટમાં લખતા જ નથી એમ કે હું લખી લઈશ લખી લઈશ લખી લઈશ યસ ચલો હવે તમે મને કહો તમારે કોનો આકાર ઓકે પેલા આકાર ની વાત કરું તો આકાર ની વાત કરું તો કેવી રીતનું હશે તો તમે ખાસ સમજો આકાર ની વાત કરું તો ખાસ સમજો તો અમુક સમય વિદ્યાર્થીઓ બહુ અટવાઈ જાય છે કે આકાર કેમ નક્કી કરવો તો આ કક્ષકોની ગોઠવણી કઈ કહેવાય રેખીય કહેવાય અને અહીંયા આગળ ધારો કે એ હોય ને બી બી હોય તો આ તો હંમેશા કેવો આકાર થવાનો છે રેખીય ધારો કે ત્રણ વસ્તુ હોય આમ હોય એ આમ ત્રણ કક્ષકો આ રીતે ગોઠવાયેલી હોય તો કક્ષકો ની ગોઠવણી કેવી હોય કહો તો અક્ષકો ગોઠવણી કેવી હોય કહો અક્ષકો ની ગોઠવણી આ રીતની હશે હા કે ના તો આ આકાર સમતલીય ત્રિકોણ કહેવાય પરંતુ જો આની જ અંદર હવે તમે અહિયાં અબંધકારક ઇલેક્ટ્રોન મૂકી દો તો આ આકાર સીધો કેવો થઈ જશે આ આકાર કેવો થઈ જશે પડી ગઈ સમજ તમને

આ ચાર કક્ષકોમાંથી તમે બે કક્ષકોમાં આ બંધ કરીને ઇલેક્ટ્રોનિયુકમાં મૂકો છો અને અહીં આમ બીબી છે તો આ આકાર થશે કોણીય આ આકાર ખાલી કેવો થઈ જશે કોણીય લખી નાખ્યું આ ચાર કક્ષકો હોય તો શક્ય આકાર મેં તમને કીધા ઓકે બાકે ના હા ચલો આ શું કહેવાય બોલેનો વળેલો કે કોણી વળેલો એટલે પાંચ કક્ષક હોય પાંચ ધારો કે પાંચ પાંચમાં ઇલેક્ટ્રોન હોય તો આને કયો આકાર કહેવાય કહો તો ત્રિકોણીય દ્વિપિરામિડ પરંતુ આ પાંચ માંથી ધારો કે કોઈ એક જગ્યા ઉપર

સમજાવવું હવે આ આકાર માં પેલા ખબર પડવા લાગી કયા કયા આકાર કેમ અપાયે હજી ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હોય એના માટે હું ફરીથી એક વખત બહુ જ પરફેક્ટ રીતે સમજાવવા માંગુ છું સમજ્યા આખી વસ્તુ હા હવે છ હોય છ તો છ ની વાત કરીએ જો એક આ છ હોય અને છ સમાન બંધ હોય અહીંયા આકાર કેવો મને ખબર અષ્ટફલક અષ્ટફલકિયા કહેવાય

દર વખતે શું કરવાનું ચલો આઈની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન કેટલા ફ્લો તો હવે તમે મને કહો કેટલી કક્ષકો જોઈશે આ લખાય કેવી રીતે એ બી સેવન લખાય કેટલી કક્ષકો જોઈએ કહો તો કેટલી કક્ષકો જોઈએ દીકરા સાત કક્ષકો જોઈએ અдам વિચાર કરો આ સાત કક્ષકો ઓમે એકદમ એકબીજાથી દૂર કેમ ગોઠવકો તો અહીંયા આયોડિન આવશે આ સાત કક્ષકો જુઓ તમે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ થઈ જશે 6 અને આ થઈ જશે 7 સમજી ગયા આ પંચકોણ બન્યો આશું બન્યો જુઓ તો અંદર પંચકોણ બન્યું દેખાણો તમને એટલે પંચકોની આ રીતે ગોઠવાય તો આને પંચકોણીય દ્વિપિરામિડ કહેવાય ઓકે લખી લો આ વસ્તુ તમે લખી લો વ્યવસ્થિત ઓકે ચલો તો હવે આપણે આજે ભણવાના છીએ વીએસીપીઆર સિદ્ધાંત એટલે શું મોસ્ટ 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 વાયમપી વીએસીપીઆર સિદ્ધાંત વિશે ટુકનો લખો ચાર માર્ક્સ ઓકે અને આ પૂછાય પૂછાય એને પૂછાય જ છે દીકરા ઓકે મોસ્ટ આઈએમપી અને બહુ જ મસ્ત સમજવા જેવું પણ છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે વીએસીપીઆર સિદ્ધાંત તો વીએસસીપીઆર સિદ્ધાંત શા માટે અસ્તિત્વમાં લાવવો જોઈએ હા બોલો દીકરા શું થયું કોણ બોલે છે બોલો દીકરા શું થયું ચલો રેડી ઓકે હવે જો અભિધારણ આપું છે તો આ પ્રસ્તાવના લખવાની જરૂર નથી પણ તું અભિધાણા પૂછે સીધી અભિધાણ લખવાની બે માર્ક્ષ માં પણ આખું પૂછે તો અહીંયાથી લખવું પડે કે લુઈસ રચના દ્વારા લુઈસ રચના દ્વારા અણુના આકાર નો ખ્યાલ મળતો નથી અણુનો આકાર જાણી શકાતો નહોતો હવે તો શું કરવું એમ તો આ સિદ્ધાંત જે સહસંયોજક બંધ ધરાવતા હોય સહસંયોજક બંધ ધરાવતા અણુઓના આકાર દ્વારા આ સિદ્ધાંત સહસંયોજક બંધ ધરાવતા અણુઓના આકાર ને સમજાવવામાં મદદરૂપ થાય છે

પારસ્પરિક ક્રિયા સરળ સિદ્ધાંત આપ્યો આપણે જોયું ને સમજો એ લોકો ધ્યાન માં હું લેતા હતા ઇલેક્ટ્રોન યુગ્મ અને ઇલેક્ટ્રોન એકબીજાથી અપાકર્ષણ પામે તો કેવી રીતે ગોઠવાયેલા હોય એવું જોયું કે ને આપણે ત્યાં સુધી અણુઓનો આકાર નક્કી કરવામાં આપણે કોને ધ્યાનમાં લેતા હતા કોની સંખ્યા ગણતા હતા

સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક બંધકારક અને આ બંધકારક બંધકારક અને આ બંધકારક પર આધાર રાખે છે આપણે તરત જ યાદ કરો આપણે શું કરતા હતા

તો હવે તમે શું કહી શકો કે તમારા અણુ નો આકાર કોના ઉપર આધાર રાખે તમારો જે મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ હોય એની કક્ષામાં રહેલા બંધકારક અને ઇલેક્ટ્રોન ઉપર એનો આકાર આધાર રાખે થઈ ગયો પેલો પોઈન્ટ ક્લિયર ના ચલો બીજા પોઈન્ટ ની વાત કરીએ દીકરાઓ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થતું હશે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગમ વચ્ચે શું થાય દીકરાઓ ઓલેક્ટ્રોન ઋણ વિજારિત વાદળ તરીકે લેવાનું હોય ઇલેક્ટ્રોન જે કક્ષક માં હોય એ યુગમ ને ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતી જે કક્ષક હોય એને શું ધરવાનું હોય એને શું વિચારવાનું હોય ઋણ વિજભાર ધરાવતું

સીએચ ફોર હોય તો તમે પેલા શું વિચારતા હતા યાદ છે હોય તો એમાં ચાર તમે આવું વિચારતા હતા કે ચારે ચાર આપણે કેવા રાખીએ ચોરસ ઉપર રાખીએ તો આ સૌથી વધારે પણ એમની વચ્ચે ખૂણો કેટલા નો થાય નેવું થાય પણ જો તમે ત્રિપરિમાણમાં વિચારો આ તમે દ્વિ પરિમાણમાં વિચારતા હતા એટલે જો તમે ત્રિપરિમાણમાં વિચારો વિચારો આને પાછળની સાઈડ આમ વિચારો અને આને આગળની સાઈડ વિચારો આમ તો હવે તમે સમજો કે આમની વચ્ચે ખૂણો કેટલા નો હોય અપાકર્ષણ કેવું લાગે અને અંતરે કેવું હોય વધારે એટલે સ્થાયીતા કેવી રહેશે વધારે એટલે સ્થાયીતા કેવી રહેશે કેવી સ્થાયિતા રહેશે વધારે સ્થાયીતા ધરાવે છે એટલે આપણે શું કર્યા હવે તમે સમજો તમને કોઈ એમ કે કેમ ગોઠવો તો એક આ ગોળો લઈ લો આ ગોળાના ચારે ખૂણે જ્યાં ખૂણો આ સેન્ટર હોય અને સેન્ટર થી ચારે ખૂણા કેટલા રાખવાના એકસો નવ ડિગ્રી રાખવાના ત્યાં હાઈડ્રોજન ગોઠવવાનો તમને કોઈ એમ કે અણુ તમે કેવું ઈચ્છો છો કેવો દોરવા ઈચ્છો છો તો આપણે એવું કહેવાનું કે અહિયાં આગળ આપણે કામ કરવાનું કે સંયોજકતા કોષ ને વર્તુળ આકાર ગણવાની આપણી જે સંયોજકતા કોષ કાર્બન ની સંયોજકતા કોષ આપણે કેવી ગણવાની વર્તુળ આકાર વર્તુળ આકાર એટલે ગોળાકાર કેવી સમજવાની રહેશે કહો તો ગોળાકાર પછી હા અને પછી શું ટ્રાય કરવાની કે એકબીજા થી દૂર આપણા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય એ ગોળાની સપાટી ઉપર એકબીજા થી મહત્તમ દૂર અંતરે ગોઠવવાના આપણે આમ કરતા હતા તો આપણે આમ સેન્ટ્રલ લઈએ બધા એક ગોળો હોય આખો આમ ગોળો હોય પછી આપણે શું કરવાનું ખબર તમારે એ સેન્ટર થી મેક્સિમમ આ બાજુ એક રાખવાનું આ બાજુ રાખવાનું તો હાઇડ્રોજન પછી આમ ગોઠવવાના

સંયોજકતા પડે વર્તુળાકાર લેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મને ને એકબીજાથી મહત્તમ અંતરે આ સપાટી પર સ્થાનિકૃત કરવામાં આવે છે પાંચમો મુદ્દો શું હશે એક કે અહિયાં આગળ બહુબંધ ને એકલબંધ ઇલેક્ટ્રોન યુગમાં જેવા ગણવામાં આવે છે ખબર ને આપડે પાંચમો યાદ કરો હું બહુ ને કોના તરીકે લઈ લેવાના રહેશે એકલ બંધ તરીકે ગણવામાં આવે છે એવું કેમ તો સમજો કારણ કે બહુબંધમાં બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ તરીકે ગણવામાં આવે છે તમે આમ ગણતા હો ને તો આપણે આને પરિણામી એક જ આમ કક્ષકો લઈએ તો એક જ આખો એરિયા ગણીએ છીએ એટલે આપણે આને ત્રિબંધ ને કેટલા તરીકે ગણવાના દીકરા હંમેશા બહુબંધ હોય તો આપણે બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ તને તને એક જ અતિ એક સુપર ઇલેક્ટ્રોન લઈ લેવાનું અતિ અતિ ઇલેક્ટ્રોન યુગ્મ ઓકે એક અતિ યુગ્મ તરીકે લઈ લેવાનું આ તને તને એક જ ગણવાનું તમારે યાદ રાખજો અને છેલ્લો મુદ્દો છઠ્ઠો મુદ્દો યાદ રાખજો કે ધારો કે તમારી પાસે બે થી ત્રણ સસ્પેન્શન બંધારણો હોય

આટલી છ બિદાણા તમારે લખવાની અને પછી જે પોઈન્ટ લખવાનો છે હું તમને કહું પણ અહિયાં સુધી તમારો ત્રણ માર્ક્સ નો ટોપિક ક્લિયર થયો એક માર્ક્સ હું તમારી માટે બાકી રાખું છું ઓકે એક માર્ક્સ હું બાકી કેવી રીતે તમને ખ્યાલ આવી જશે સમજો આખી વસ્તુ તો અહિયાં આગળ તમે લોકો ખાસ સમજો કે પેલા આપણે આ છ મુદ્દા લઈ લઈએ પેલો મુદ્દો યાદ કરાવું તમને ચલો પેલો મુદ્દો કહો અણુઓના આકાર મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ પર આધાર રાખે છે આપણે પહેલું શું લખીએ ઇલેક્ટ્રોન દરેક ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ કેમ કારણ કે એમ કેમ કે આપણે ઇલેક્ટ્રોનની શું ગણેલો છે ઋણ વિસ્ફારિત વાદળ ગણેલું છે તો જો અપાકર્ષણ થતું હોય તો આપણે શું ટ્રાય કરવી પડે કે અપાકર્ષણ ઓછું થાય અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અંતર મહત્તમ રહે એ રીતે આપણે એને ટ્રાય કરવી પડે આ કેના ચોથો પોઈન્ટ કે ભાઈ સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મને એકબીજાથી મહત્તમ અંતરે આ સપાટી પર સ્થાનીકૃત કરવામાં આવે છે આપણે સંયોજકતા કહો છો ધારો કે CH4 હોય તો કાર્બનનો જે સંયોજકતા કોષ છે એનો આખો ગોળો ગણી લેવાનો અને બધા એની સપાટી પર ગોઠવવાનો અને ત્યાં હાઇડ્રોજનને જોડી દેવાના છે પાંચમો પોઈન્ટ સમજો દીકરાઓ તો ખાસ સમજો કે બહુબંધ હોય ઘણી વખત બે પરમાણુ વચ્ચે બે થી કે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો એને એક અતિશય તરીકે ગણી લેવાનું અને છેલ્લો મુદ્દો કે જો એક કરતા વધારે સસ્પેન્ડન બંધારણ હોય તો તમે તે કોઈ પણ એક સસ્પેન્ડન બંધારણને લાગુ પાડી શકો છો આટલી વસ્તુ તમારે કરવાની રહેશે પડી ગઈ સમજ આ કે ના નો સર કી યસ સર

પણ પછી એક બીજા બે વૈજ્ઞાનિક આવ્યા દીકરા જબરદસ્ત વૈજ્ઞાનિકો બીજા બે સમજો કયા કયા હતા તો કે ના હોલ્સ અને ગિલાસ પી ઓહ કેવા નામ ભૂલ્યા હોય શું નામ ભૂલ્યા સાહેબ સમજાવું છું કેમ ચિંતા કરો છો યાર સમજો એમાં છે ને બે હવે એવું થયું કે હજી આ જે એને વીએસીપીઆર ના છ મુદ્દા આપ્યા ને એમાં પણ હજી સુધારા કરવા માટે આવી ગયા કોણ આવી ગયું ખબર છે તમને નાય હોમ્સ અને ગિલેસ્પી નાય હોમ્સ અને ગિલેસ્પી આએ શું કર્યું કે એને વીએસીપી આને પુનઃ વ્યાખ્યાયિત કર્યું એમણે વીએસીપી આને પુનઃ વ્યાખ્યાયિત કર્યું એમાં એણે શું કર્યું કે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અને અબંધકારક કારક ઇલેક્ટ્રોન અત્યારે તમને ખબર છે કે અબંધ અને બંધકારક કારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય બંધકારક કારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બોન્ડ પેર કહેવાય કે જે બંધમાં ભાગ લઈ લીધો હોય હા કે ના એ અને બી વચ્ચે બંધમાં ભાગ લઈ લીધો હોય તેને બંધકારક કારક અને અબંધ કારક એટલે જેને બંધમાં ભાગ લીધો નથી તો એમની વચ્ચેનો સૌપ્રથમ જે છે તફાવત કોણે આપ્યો હતો નાયહોમ્સ અને ગિલેસ્પીએ હવે એમણે શું કીધું ખબર છે આખી વસ્તુ સમજજો એમનું કેવું એવું હતું કે અબંધકારક અબંધકારક યુગ્મ હોય એમની વચ્ચે લાગતું અપાકર્ષણ સૌથી વધુ હોય કમ્પેર ટુ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે કરતા અને સૌથી ઓછું અપાકર્ષણ હોય

તો આવો એક ક્રમ તમારી ચોપડીમાં આપેલો છે તો આ ક્રમ તમારે એક માર્ક્સમાં લખવો પડે એવું કેમ હોય તો જયારે પણ આવી રીતે હોય આ છે ને બંધાયેલા નથી એટલે આમની આમની વચ્ચેનો જે વિસ્તાર છે ને વધારે છે દેખાડે અને એમની વચ્ચેનો વિસ્તાર વધારે હોય એટલે આ કોઈ બંધાયેલા નથી ને એટલે એમની વચ્ચે આકર્ષણ વધુ લાગે જયારે અહિયાં કેવું હોય કે વાઇબ્રેશન ફોર્સ એકદમ ઘટી ગયો અને ફિક્સ થઈ ગયું કે આટલા એરિયામાં જાય ઇલેક્ટ્રોનિક મરે એ આજુબાજુમાં થોડું હરીફરી ના શકે કેમ શું કામ કો તો એ કેવા થઈ ગયા કો તો એટલે અહીંયા જો ત્રણ પ્રકારના અપાકર્ષણ લાગે એક તો આ બંધ આ બંધકારકાય એમની વચ્ચે લાગે પછી આ લોન પેર બોન્ડ પેર વચ્ચે લાગે અને છેલ્લા આ બોન્ડ પેર બોન્ડ પેર વચ્ચે લાગે તો બંધકારક બંધકારક વચ્ચે અપકર્ષણ લાગે આ બધામાં છે તો ઇલેક્ટ્રોન જ તે તો સૌથી વધારે અપકર્ષણ ક્યાં લાગે તો કે લોન પેર લોન પેરમાં શું કામ તો કે આ ઇલેક્ટ્રોન હોય એ મુક્ત હોય એ બંધાયેલા નથી

નાઇટ્રોજન ની અંદર પણ ચાર કક્ષકો હોય અને સી એચ ફોર માં પણ ચાર કક્ષકો હોય જોવા જાવી એટ મિનિટ પણ હવે થાય કેવું ખબર અહીંયા આગળ કેવું થાય બે આબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવી જાય એટલે આનો એરિયા વધુ હોય એટલે આ એકબીજાને અપાકર્ષણ મારે તો એના કારણે શું થાય એ સીધું અપાકર્ષણને કારણે આમની વચ્ચેનો ખૂણો જે એકસો નવ હોવો જોઈએ એના કરતા થોડોક ઘટી ને એકસો ને ચાર જેટલો થઈ જાય કારણ કે અહીંયા આગળ બિચારા જે અપાકર્ષણ હોય એના કરતા અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણ ફૂલ લાગે સમજ્યા તમે આખી વસ્તુ હા કે ના હલો અહિયાં થી આ મોટો ધક્કો મારે આમ હમણાં હું સમજાવું ડાયાગ્રામ માં પણ સમજાવું ચિંતા ના કરો અહિયાં આગળ કેવું થાય અહિયાં એક જ અબંધકારક ઇલેક્ટ્રોનિક અમોનિયામાં એટલે આમની વચ્ચે અપાકર્ષણ અહીંયાથી વધુ લાગે આમની વચ્ચે પણ અપાકર્ષણ લાગે પણ આ મૂલ્ય થોડુંક કેવું હશે આ અપાકર્ષણ થોડુંક વધારે હોય એટલે જે ખૂણો એકસો નવ ડિગ્રી ટ્વેન્ટી એટ મિનિટ નો હોવો જોઈતો હતો એ કેટલાનો હોય એકસો સાત ડિગ્રી નો હોય કેટલાનો નો એકસો સાત ડિગ્રી નો એટલે પાણીમાં ભલે એકસો નવ ડિગ્રી ટ્વેન્ટી એટ મિનિટ હોવો જોઈતો હતો પણ અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર લાગતું અપાકર્ષણ બંધકારક અબંધકારક અને બંધકારક બંધકારક વચ્ચેના અપાકર્ષણ કરતા વધારે હોય આથી ખૂણો થોડોક અપાક ઉપરથી આમ અપાકર્ષણ લાગે

કઈ આ બંધકારક બંધકારક હોય એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ બંધકારક અબંધકારક કરતા વધારે હશે અને એનું અપાકર્ષણ બળ બંધકારક બંધકારક કરતા વધારે હશે તો આ વીએસ ને આધારે આપણે શું સમજાવ્યું ક્વેશ્ચન આ ત્રણ પૂછી નાખે ક્વેશ્ચન આવો પૂછે વીએસઇપીઆર સિદ્ધાંતના આધારે પાણી અમોનિયા અને સીએચ ફોર નો આકાર વર્ણો તો આ ત્રણ માં પૂછે એટલે શરૂ થઈ જવાનું પાણીના અનુ આકાર કેવો હોય એમાં ખૂણો કેટલાનો હોવો જોઈએ પરંતુ આ આકર્ષણ બળ આ મુદ્દો ખાસવો પડે આનો એક માર્ક્ષ હવે આ મુદ્દો અહીંયા પણ લખવાનો છે અને આ જ મુદ્દો ક્યાં લખવાનો પાછો એક માર્ક્સ મેળવવા માટે વીએસીપીઆર સિદ્ધાંત માં પણ નીચે અહિયાં આટલો મુદ્દો એડ કરવો પડશે ઓકે આવું છે ચલો ક્લિયર આ કેના ચલો દેકા બહુ મોટી અને હું તમને એવું હોય તો એક આ વિડિયો દ્વારા સમજાવવાનો ટ્રાય આપું અને ઓકે રેડી છો ને બધા સમજાવવા માટે વિડિયો દ્વારા 1 મિનિટ તો તમે વેઇટ કરો તમને સમજાવું હા ઓકે

ઓકે ઓકે તો હવે તમને સ્ક્રીન દેખાય છે આ બધા શેપ છે દેખાડો તમને બધા અમોનિયા પાણી અને સીએચ ફોર તો હવે સમજો સીએચ ફોર અણુ નો આકાર કેવો હશે કહો તો ચતુષ્ફલકીય અમોનિયા નો કેવો હોય ત્રિકોણીય પિરામિડ અને પાણી નો કેવો હશે કહો તો તમને આ કયો અણુ દેખાય છે જુઓ તો સીએચ ફોર આ ચારે ચાર જો એકબીજા મહત્તમ અંતરે છે એ બધા વચ્ચેનો ખૂણો કેટલાનો તો ડિગ્રી કે ના અને આ જે તમને અબનકારક ઇલેક્ટ્રોન યુગમાં દેખાય છે દીકરા આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એટલે એમના દ્વારા આમની બધા ઉપર તણે ત્રણ બાજુ થી

નીચે બંધકારક બંધકારક લાગે ઉપર બંધકારક ઇલેક્ટ્રોન જો આ એમોનિયામાં તમને ખબર પડી જવી જોઈએ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય એમના કારણે બંધ વધારે લાગે ચલો અહીંયા આગળ સમજો હવે આ જો પાણીમાં જગ્યા વધારે રોકે આપડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં દેખાણ તમને અને એના કારણે શું થાય

ओके ओके वीडियो फरी थी जो जो आने रिवाइज कर जो आने नोट बनाओ जो चलो एंड करूँ छु मीटिंग हूँ बाय बाय चलो देख रहा हूँ होमवर्क कर जो व्यवस्थित एकदम व्यवस्थित होमवर्क जो ही हमारे ओके ओके चलो ओके okay. करूँ छु मीटिंग एंड